છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વિજિલન્સ તપાસની માંગ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને કરી છે આપણી સાથે છે મહાદેવ દેસાઈ તેમની સાથે વાત કરી છે મહાદેવભાઈ શા માટે તપાસની માંગ કરવાની જરૂરિયાત ઊભી જીતભાઈ છેલ્લા ત્રણ ચાર પાંચ દિવસથી ટીવી નાઇન દ્વારા પણ આ મુદ્દો ખૂબ સિન્સિયરલી રીતે ઉઠાવવામાં આવ્યો હતો હું જોતો હતો બીજી ખાસ વાત કરું તો આ બ્રિજ ઓગણીસો પંદરમાં એનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું બે હજાર પંદરમાં અને બે હજાર સત્તરમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું મીનવાઇલ આ બ્રિજ બે વાર વચ્ચે પણ ક્યાંક નાનું મોટું ડેમેજ થવાના કારણે બંધ થયો હતો ચૂંટણી પહેલાં લગભગ બે મહિના પહેલાં હું જોવા ગયો તો આજે છ મહિના થઈ ગયા ત્યાંના રિપોર્ટોને બાકીના લોકલ લેવલે આપણે એનું ફિઝિબિલિટી ચેક કરવડાવી એમાં માલની ક્વોલિટી એની ડિઝાઇન એ બાબતે પણ આપણે ચેક કરવાડ્યું હમણાં આપણે આઈઆઈટી મુંબઈ દ્વારા પણ આપણે એ ચેક કરાવ્યા છે પણ જ્યારે બ્રિજ ડેમેજ થયો હોય અને લોકોને હેરાનગતિ હેરાનગતિ પડતી હોય લોકો હેરાન થતા હોય તો આ બ્રિજમાં જે પણ કોઈ ખામી હોય જે પણ કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કમિશનશ્રી સો ટકાની તપાસ કરે અને જવાબદાર લોકો સામે પગલાં લે કેમ કે આ પ્રમાણે લોકો હેરાન થતા હોય તો એ સો ટકા ચલાવવામાં ના આવે અને આમાં જે પણ કોઈ જવાબદાર છે એને અમે લોકો પણ નીચે લાવવાના અને આમાં જે પણ ક્યાં કરવું પડે એ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાની હા જે આપે કહું કે અલગ અલગ એજન્સી અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એક્સપર્ટ લોકો દ્વારા એ તેમાં રિપોર્ટ કયા પ્રકારના આવ્યા છે હું એ જ કહું છું હમણાં જે આઈઆઈએમ આઈઆઈટી રૂડકીમાં જે રિપોર્ટ આપણે કહ્યું રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી એ રિપોર્ટ આવે એટલે પૂરી માહિતી તમને એનું ચોક્કસ આપીશ પણ હાલના સંજોગોમાં જે પ્રમાણે બ્રિજ બંધ છે એ ચાલેજની બ્રિજ નવો છે આશરે ચારેક પાંચ વર્ષ બ્રિજને થયા છે અને એમાં વારે ઘડીએ ડેમેજ થાય તો અમારા માટે તો ચિંતાના વિષય અમદાવાદ શહેરના નગરજનો છે આ બ્રિજ જ્યારે ચાલુ હોય લોકોને અવર જવરો હોય અને જ્યાં જો કદાચ કોઈ બનાવ બને તો એ અમને બિલકુલ ના પોસાય એને અમે ચલાવી ના લઈએ એટલે અમે સાવચેતીના પગરૂપે અત્યાર તો અમે પોતે સૂચના છે બ્રિજ હમણાં બંધ રાખો જ્યાં સુધી પૂરેપૂરો રિપોર્ટ આપણને લેબમાંથી ના આવી જાય અને શું નિર્ણય એમાં આપણે લેવો એવું કમિશનશ્રીને મેં રૂબરૂ મળીને વાત પણ કરી છે અને આ બાબતે જે કાંઈ કરવું પડશે આપણે ચોક્કસ કરવાના છીએ એવું બની શકે ખરું કે રિપોર્ટ અને જે ક્વોલિટીનું કામ છે તે તો થયું નથી એ પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું લાગી રહ્યું છે બ્રિજને ઉતારીને નવો બનાવવા સુધીની તૈયારી કરી આમાં જિગ્નેશભાઈ જે બી કરવું પડશે લોકોના જાનમાલના રક્ષણ માટે એમની સેફ્ટી માટે બ્રિજ ઉતારવો પડે તો પણ ઉતારીશું આમાં નામાં સ્ટ્રેન્ડનિંગ કરવું પડે તો પણ અમે કરીશું ફિઝિબિલિટી ચેક કર્યા પછી જે લોકોને નુકસાન ના થાય એ પ્રમાણેનો જે બી નિર્ણય લેવો હશે લઈશું અને આની અંદર જેને પણ ક્યાંક નાની મોટી જો ગેરરીતિ કરી હશે એ કોઈ પણ હશે એને ચલાવી લેવામાં નહીં આવે ચાલીસના કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ પાંચ વર્ષની અંદર છ થી વધુ વખત બંધ રાખવો પડ્યો કેટલી દુઃખદ બાબત કઢાય અને શરમજનક બાબત બિલકુલ જિગ્નેશભાઈ હું સો ટકા તમારી વાત સમજ છું આ નાચ ચલાવાય તમે જે પ્રમાણે ત્રણ ચાર દિવસથી આખી મુહિમ તમે પણ ઉપાડી છે તમે પણ ખૂબ હું ટીવી નાઇનને પણ અભિનંદન આપું છું કે તમે લોકોએ ખૂબ સારી રીતે આ વિષયને ઉપાડ્યો છે અને અમે લોકો પણ આ બાબતમાં ખૂબ જ ચિંતિત છીએ અને ખૂબ જ અમે જાગૃત છીએ કે આવી કોઈ પણ ખામી કોઈ પણ ગેરરીતિ કોઈ પણ પ્રોબ્લેમ હશે અને જેનો પણ હશે અમે અમે નહીં ચલાવીએ પ્રજાજનોના જાલમાલના રક્ષણ માટે અથવા તો એના હિત માટે અમે કોઈ પણ પ્રોબ્લેમ હશે અથવા જેણે ઊભો કર્યો હશે એને અમે કોઈ સંજોગોમાં નહીં છોડીએ આ ટૂંકમાં કહીએ તો જે પ્રકારે છેલ્લા કેટલાય મહિનાઓથી બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે તે બ્રિજ બાબતે હવે કોર્પોરેશન ગંભીર બન્યું છે અને ટૂંક સમયમાં જ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે જિગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ